ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે એક્શન મોડમાં છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે રન ફોર ડેવલપમેન્ટ શરૂ કરાશે। 25મી સપ્ટેમ્બરના દિવસે આ દોડ યોજાશે। 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના 1 લાખ કરતા વધુ લોકો તેમાં સામેલ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી। હવે રન ફોર ડેવલપમેન્ટ યુવા મોરચા દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ આની ઉજવણી કરાશે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ગુજરાત જ નહીં બલકે દેશ દુનિયાના લોકો વિકાસ પુરુષ તરીકે જોઈ રહ્યા છે। યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત ખાતે આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં જોડાશે। પાલિકાની અંદર પ્રદેશના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પણ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીંયા કર્ણાવતી ખાતે ઉપસ્થિત રહેવાના છે અને બાકીના સ્થાનો પર પ્રદેશના અલગ અલગ સન્માન્ય નેતા એ બધા લોકો એ મેરેથોન દોડની અંદર ઉપસ્થિત રહેવાના છે। ત્યારે માત્ર ગુજરાત નહીં, દેશના લોકો નહીં, પરંતુ આખી દુનિયા સન્માન્ય પ્રધાનમંત્રીશ્રીને એક વિકાસ પુરુષ તરીકે ઓળખે છે અને આવનારા સમયમાં પણ દેશ અને દુનિયાના લોકો એમને વિકાસ પુરુષ તરીકે ઓળખે એટલા માટે થઈને ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોન દોડ ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાની અંદર આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે। જે પણ જગ્યા પર મેરેથોન દોડનું આયોજન છે એમાં એક વિકાસ પામેલા સ્થળથી લઈને વિકાસ